પરવાસ થાય ગણે તો બધા આપણે સુધરગઢના ફર્યું વાહ ભાઈ વાહ લાગણી થઈ અને બધા આપણે બે ચાર આવા પ્રેમ ના ઉત્સાહ કે એક દિવસ જમાનામાં તમે વાત કરતો ને કે પાસે ગનભાન મોહનભાન અનપા પાસા દાદા ને શિવા દાદા ને અમુક દાદા ને અનપા ગોદાદા ની બધા એવો પ્રેમ કે થતો ધમઘટ આયા બે બધા ઘરે બધા ઘરે બધાને એવો પ્રેમ કે આગા ભાઈ કરતા વધારે અત્યારે કાલે મેં જેવો મોલ ભર્યો ને એમ લાગ્યું કે જે આથી 40-50 વાર મત વાત મળી હશે એ અત્યારે જ્યાં મોલ આવ્યો એવો મોલ હશે ટાઈમમાં તો અમને બહુ સારું લાગ્યું કે ભાઈ કે આવો પ્રેમ ના આપણું સંગઠન બન્યું રે આ ગામમાં તો આખા મલકમાં થયા કે જીવનગઢના ભૂંડિયા ભાઈ ભકોડિયા ભાઈ અત્યારે એક જેવા લાગ્યા અમને એમનો મેળ એમનો પ્રેમ એમના ભાવના બહુ સારું લાગી બહુ તો અમારી પ્રાર્થના એ બધી છે ભાઈ કે આ જો પ્રેમ બનાવ્યો એવો હંમેશા બનાવી રાખજો માની બોલો ભુદડી માની બોલો બે શબ્દ બોલો બે શબ્દ માતા માતા સુખી રાખે આવીજો આવીજો આખી જિંદગી સુખી રાખે આખી જીવન પર સુખી રાખે આપણા ભાઈ શ્યામભાઈ છે ગોરધન છે આ બધા મહાન માણસો છે બધા અને ભકોડિયા પરિવાર અને આપણે કુડિયા પરિવાર આ એકબીજા ભેગા મળે છે અને જ્યાં બેઠા છીએ આપણે એ માતાજી ની કૃપા છે દાદાની કોઈ કૃપા છે આ ભેગા ના બે એક અને કાલ જે આનંદ મળ્યો છે એ એક આખે યાદગાર રહી જાય તો આવો નવો આનંદ હંમેશા રહે અમેરી માતાજી દાદા પાસે કૃપા કરવી છે કે ભકોડિયા પરિવાર અને કુંડિયા પરિવાર આવા હંમેશા પ્રેમ રાખે અને બાળ બચ્ચાને પણ કહેતા જવી છે કે ભાઈ અમે ના રહેવી પણ કાલ બાળ બચ્ચા બી આવું પ્રેમ રાખજો જય માતાજી જય ભૂતળી જય વિરોધમાં જય ભૂતળી માં સાચા શ્રી બોલો કાકા બીજું કઈ નઈ કાલ તો આપડે બધા જીમ બોલો તો હિંમત કરો બે બે કેવું હાવ લાગે કેવું બોલે બોલો આપડે જે બોલી સારું લાગે બહુ સારું લાગે આનંદ આવશે બીજું કઈ કે આપડા જેવા ભાઈઓ લાગતો રાખજો આ ભકડિયા ભાઈ અને ખોડિયા ભાઈ આ ભાઈ ને દાદા આપણા વડીલ છે આ ગોપજી દાદા છે આપણા અરે ભાઈ અમે તો બધા ભાઈ છે રાગ છે અને બધા આ માતાજી ના પારે આવ્યા છે નાના દેવી દાદા ના એકણે પંજે લાગવા આવ્યા છે અને આ જે આ બધું ભાડીને અમારે બહુ ખુશ લાગે બહુ સારું લાગ્યું છે અને અત્યારે જે માહોલ ને જે અત્યારે જે બન્યું છે હે તો બહુ સારું બન્યું છે અને માતાજી માં બધાને સુખી રાખે યોત માં ભૂતળી માં બધા નાનાઓ નાવો મેળ હંમેશા પ્રેમ ભાવ બન્યો પ્યાર પ્રેમ હંમેશા અરે આ તો ભણાવ દિલ જીતી લ્યું બધાને બધાને દિલ જીતી લ્યું સરકાર આશીર્વાદ માંગી માતાજી તમારી મનોકામના બધા આશીર્વાદ છે ને ભાઈ બધા સુખી રહે માતાજી મનોકામના પૂર્ણ કરે સુખી મનોકામના પૂરી થાય તમે બહુ ભાગ્યશાળી છો આટલા ભુવા ભુવા અને બધા બેઠા છો દેવી સામે આટલા આશીર્વાદ તમને ખુશ ધન્યવાદ વાહ ભાઈ વાહ બોલો વ્યોત માતા ની બોલો પુત્રી માતા ની સાહેબજી ભાઈ જો આપણે બે ત્રણ દિવસે આવી જાય પ્રસંગ કરી રહ્યા છે આવી જાય સતવાણી કરી રહ્યા છે બરોબર ને તો આ બધો માહોલ અને આ ધર્મ ની વાણી સાંભળી હું તો એટલો અભિભૂત થઈ ગયો છું ને કે મને બોલવાનું કઈ નથી કે શું બોલું પણ એટલું છે કે આ ધર્મ જગા ઉપર બેઠા છે અને હવે બે ઘડી પેલા હાથ ટેમ કાઢી અને જે આ પાંચ માણા ની વાણી તમે કઈક મને કહો મને શીખવા મળે મારું કીધેલું કઈક તમને ન ખબર હોય તમને શીખવા મળે આ બધાને એકબીજાને આપણને શીખવા મળે શીખવા મળે બોલો ભૂતળી માની જય બોલો વિયોત માની જય બોલો સગન દાદાજી જય બોલો મોડા દાદાજી જય બોલો પાસા દાદાજી જય જય જય
માણા હજમાં જાય છે 12 મહિના બે વારી ત્રણ વારી મુસલમાન લોકો આપણો હજાત છે બરાબર આપણો જે છે ને પેઢી આપણા દાદાની આપણા વડવાની આ ધરતી છે હા અને આમાં 12 મહિનામાં એક ટાઈમ આપણે હાજરી દેવી 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 છે હોકા મેકીના ઉપર એની કામ હોય હા ભાઈ અને જો એ ભાવના આપણે રાખશું તો કાલે આપણા વંશાવેલી બી રાખશે હા ભાઈ તો વાત છે ગુણા કે તમારા છોકરાએ આવશે બરાબર બરાબર અને એ રસ્તો ચાલુ રહેશે એ પરંપરા સંસ્કાર બની જશે આપણો રસ્તો ચાલુ રહેશે અને આપણા બચ્ચાને નાની ખેલના છોકરાને આપતા છે કે મારા દાદા મારા બાપા બધા આવતા હતા તો અમે બધા આવી બરોબર અને હું તો બધાની મનોકામના માતાજી આ પૂરી કરે બધાના દુઃખ દર્દ દૂર કરે અને બધાનો આપણો હપ ને મેળ ને એકતા બની રહે અને બધા હારે ઈદ પ્રાર્થના કરીશ બારંબાર કે આ નોરતામાં જે આનંદ લીધો છે એવો માતાજીમાં સદાય આપણને આનંદ દે હર નોરતામાં આનંદ દે હેપી રહે બધા કોઈ વધારે છે વધારે આવવાની કોશિશ કરો 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 સહી વાત શાંતિ અને સંયમ બનાવીને રાખવાનું વાહ ભાઈ વાહ જેમાંથી કોઈ ગલત વાત નહીં કરવાની કોઈને ખોટું લાગે એવું નહીં બોલવાનું પ્યારથી પ્રેમથી બધા રહેવાનું હળી મળે જય જય શ્રી માણા ચીમ ચીમ દુઃખી સુખી તેનાય આવે છે અડદાજી કાઢવા માતાજી દર્શન કરવા તો એ જાણે આપણે બધાએ ધ્યાન રાખવાનું કે સંયમ ને શાંતિ બોલવાનો વિવેક વિચાર કોઈ નશો નહીં કરવાનો બિલકુલ બી આવી કરી મઢના ઓઢા માથે ગામમાં કોઈ નશો નહીં કરવાનો આ મારી સખત એક પ્રાર્થના વડીલોને આગળ કે કોઈ બી નશો ન કરવો અહીં આવી કે બરોબર બરોબર જય જ્યોતમાં જય ભૂત જય માતા વાહ વડીલ પરગુભાઈ બે વાત કરો ભાઈ ઉત્તમ કાકા બેકડી મજા આવી જાય આનંદ થઈ જાવ બહુ બઢિયા અત્યારે અત્યારે હા ભાઈ સસું ધામ તો આખા હિન્દુસ્તાન આ ધરતી હિન્દુસ્તાનની પાવન ધરતી છે બિલકુલ બિલકુલ અહીંયા ઋષિ મુનિની ધરતી છે અહીંયા સત્સંગ કરવામાં બહુ છે બહુ છે બરોબર ને તો ધામ તો આપણા હિન્દુસ્તાનમાં નકરા છે અને આપણે અહીંયા જ જાવીશું પણ પરમધામ આપણા લીધે આ છે વાહ ભાઈ વાહ ધામમાં ધામ પરમધામ પરમધામ આપણું આ ચાર ધામ કયો પાંચ ધામ બધું પણ આયા છે આપણું બરોબર બરોબર રાખે જિંદગીમાં મારા એક ઓફિસમાં એક છોકરો સાચી વાત એક મુસલમાન માર્યા મારા અમારા માણસ ને કામ કરું છે ને એક મુસલમાન છોકરો આવતો હતો તેના પાસે કામ નતું કે અમારા બાઉજી બહુ દિયાળુ છે એમના મિંગુ બહુ છે અત્યારે બધા માંદા છે અને ભગવાનને પ્રાર્થના કરું છું હાજર થઈ જાય એવો દિયાળુ જીવ હતો ને કે એમના પાસે કોઈ બી જેનું ભારે તમને કામ દે તો એ છોકરો અહીંયા આવે કે બાઉજી કુછ કામ દે દો કામ દે દો તમારા બાઉજી નાનું મોટું કામ દે એનું કામ હાલે એ છોકરાને એવી ભાવના થઈ માણાને કે હર 12 મહિનામાં બે વારી જો હજ જવા માંડ્યો અત્યારે વહેલા વારે મને અત્યારે બે મહિના પહેલા જ ભેગો થયો કે હું જોઈને ખુશ થઈ ગયો એટલે કીધું આપ હોયો ગૌરવજી કીધું હા હું તમે ભાઈ સાહેબ ને હોયું કહે ગાડી ને બાડી હોન્ડા સિટી અને બિલ્ડર બની જો કે આ બધી કૃપા એ છે કે હું હજ દઉં છું ને કે હર 12 મહિને કે અહીંયા જઈને મારી હાજરી દઉં છું ને હું મારું અભરે ભરી ગયું છે તો આપણા લીધા હજ છે આપણી પેઢી આપણી સગત અહીંયા કોશિશ કરી 12 મહિનામાં એક ટાઈમ તો આવું 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 મથું ટેકવું અહીંયા આવી ગયું બીજું આપણે કઈ ન બને ગોર્ધન ગુવા તો મેન તો ઈ જ છે કે આપણે અહીંયા આવીને 12 મહિને ખાલી પજે લાગીને ફોટાને હજે ઉભા રહે તો એ